हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो बधा, मजामां छो ने? तो आजे आपणे धोरण 3 पाठ 18 रमता रमता एमां भाग 1 जोईशुं। तो बधा पोतानी पाठ्यपुस्तक खोलो, तेमां जोईशुं रमता रमता। पाठ 18 रमता रमता। तो आजे आपणे रमता रमता शीखवानुं छे। આમાં તમારા જેવા નાના નાના મિત્રો છે, દેખાય છે ને, એ શું રમી રહ્યા છે? પગથિયાની રમત। તમે પણ આવી પગથિયાની રમત રમતા હશો। આવી રીતના પગથિયા દોરી, આવી રીતના એક ઠીકરાનું કે એવી રીતના પિત્તું બનાવ્યું હોય, એનાથી તમે એને નખીને પછી આવી રીતે રમતા હોવ છો। તો બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા। અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી। તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી, એટલે કે અવંતિકાને આ રમત વિશે ખબર નહોતી કે એમાં શું કરવાનું શું ન કરવાનું, એટલે સરખી રીતે નહોતી રમતી હતી। તો અવંતિકા કહે છે, નંદિતા મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ। તો તમે બધા પણ સમજો, તમને ન આવડે ને તો આ રીતે રમવાનું। ઠીકરું પહેલાં ખાનામાં નાખ, પછી એક એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક। યાદ રાખ, જ્યાં 4, 5, 7, 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે। તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે, જો અડી જશે તો તું રમતા આઉટ થઈ જઈશ। જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું, જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું। એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખો। આ જ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી। તમને ખબર પડી ને, જો આને પહેલાં એક ઠીકરું નાખ્યું, પછી અહીંયાથી કૂદીને અહીંયા આવતું રહેવાનું, પછી અહીંયા, પછી અહીંયા બે પગ મૂકવાના, પછી અહીંયા એક પગ અને અહીંયા બે પગ, અહીંયાથી પાછું ફરીને અહીંયાથી આ ખાનું કૂદીને આવી જવાનું અને વાંકા વળીને આ ઠીકરું લઈ લેવાનું, બરાબર ને? આવી રીતે આ રમત અને આ લીટીને અડવાનું નહીં, જો અડી જાય તો શું થાય, આઉટ થઈ જવાય। તો આવી રીતે આ રમત રમવા લાગ્યા। બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું। ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા। કાકીને પણ એમની સાથે રમવાની ઈચ્છા થઈ, તે પૂછ્યા વગર રહી શક્યા નહીં। કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? આ સાંભળી બધા બાળકો મોટેથી હસવા લાગ્યા। તો અવંતિકા કહી, કાકી તમે રમશો? તો કાકી કહે, શું તું અમને એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારા જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી, રમતા હોય ને તમારી મમ્મીને પૂછવાનું, એ પણ રમતા હશે। નંદિતા, કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? તો કાકીએ શું કહ્યું, લંગડી, સંતાકુકડી, સતોડિયું અને બીજી ઘણી રમતો રમતા હતા। કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી। તો રજત કહે છે, કાકી તમને રમવામાં આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી મળતો, કારણ કે પહેલાંના સમયમાં તો કેટલી બધી રમતો રમતા, પરંતુ અત્યારે તો તમે મોબાઈલમાં હોવ છો, મોબાઈલમાં ગેમ રમો છો, તો બહારની રમતો રમવાનો ક્યાંથી ટાઈમ મળે? તો કાકી, ન જ મળે, આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો। નંદિતા, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે? તો કાકીએ કહ્યું, તેઓ તો લખોટીઓ, સતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડો અને બીજી ઘણી રમતો રમતા, જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો જમવાનું પણ ભૂલી જતા, એવો પતંગ ચગાવતા હતા। તો નંદિતા કહે છે, કાકી વાતો ન કરો, અહીં આવો આપણે રમીએ। તો કાકીએ બધા બાળકો સાથે રમવાનું શરૂ કરી દીધું। તેઓ થોડા સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો। વરસાદ પડ્યો એટલે કાકીએ કહ્યું, ચાલો મારા ઘરે જઈએ, આપણે અંદર રમીશું। એટલે કે તમે કઈ કઈ રમતો રમો છો? તો તમે જે રમતો રમતા હોય ને મિત્રો, એ રમતોના નામ તમારે અહીંયા લખી દેવાના છે। જુઓ, હવે આ ચિત્રમાં 2 શું રમે છે? ચેસ। તમે પણ ચેસ રમતા જોયા હશે, જોયા છે ને? તો બાળકો આ સાંભળીને રાજી થઈ ગયા, શું સાંભળીને, કે ચાલો કે આપણે અંદર ઘરમાં રમત રમીએ। તો બાળકો, ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ, બધા કાકીના ઘરમાં આવ્યા। ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા, જો દેખાય છે ને, એના કાકા અને ફોઈ ચેસ રમતા હતા। તો
તો અવંતિકા, આપણે શું રમીશું? રજત બોલ્યો, ચાલો આપણે ઘર ઘર રમીએ. શું રમીએ? ઘર ઘર. તો બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા. રજત, જો આપણા પાસે ઢીંગલી હોત તો આપણે તેની સાથે પણ રમી શકીએ. તો કાકી કહે, શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. હવે ઢીંગલી બનાવવાને કીધું તો કાકી કેવી રીતે ઢીંગલી બનાવી? તો કાકીએ થોડા જૂના કપડાં લઈ આવ્યા. પછી કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસ રમવાની હતી. તેઓ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું. બરાબર ને? તો તમે પણ આ બધી રમતો રમતા હશો. રમો છો ને? વિચારો અને લખો કે નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરો અને જે રમતો ઘરની બહાર દોરાતી હોય એમાં ઝાડ દોરવાનું. રમત રમતા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલવાનું નહીં. જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો તેના પણ નામ લખવાના. બરાબર? તો પાઠમાં આપણે કઈ કઈ રમતો દર્શાવી છે? તો પગથિયા, લંગડી, સતોડિયું, આ બધી રમતો. તે બધી રમતોના નામ લખવાના. પછી પગથિયા ક્યાં રમાય? તો ઘરની બહાર. તો એમ પછી લંગડી ઘરમાં રમાય, ઘરની બહાર રમાય. પછી સતોડિયું તો બહાર રમાય. પછી ખેલાડીઓની સંખ્યા જેટલી જોઈતી હોય એ વસ્તુઓ. પછી બીજી, ધારો કે પગથિયા રમતા હોય તો ઠીકરું જોઈએ, લંગડીમાં બીજું કંઈ ના જોઈએ, સતોડીઓમાં બોલ જોઈએ અને થોડા ઈંટના પથ્થર પણ જોઈએ. તો આ બધી વસ્તુઓ તમારે લખવાની છે. લખશો ને? અને બીજી રમતો પણ તમારે યાદ કરીને બધી રમતો, અને તમને ન ખબર પડે તો તમારી મમ્મી પપ્પાને પૂછી લેવાનું, જેથી કરીને તમને સારી રીતે ખબર પડી જશે. તો આજના ભાગમાં આટલું રાખીશું. કાલના ભાગમાં આપણે આનાથી આગળ જોઈશું. બાય બાય બાળમિત્રો.